અરવિંદભાઈ ચૌહાણ આપણી સાથે છે, તેમની પાસેથી આપણે જાણીએ કે તેમના સમયગાળામાં કયા કયા વિકાસના કામો તેમના દ્વારા કરવામાં આવ્યા એક સરપંચ તરીકે, અને ભવિષ્યમાં તેમની ગામ હજુ આગળ આવે તે માટે શું ઈચ્છા છે. બિલાસિયા ગામે હું 2012 થી 2017 સુધી સરપંચ તરીકે રહી ચૂક્યો છું. અમારા બિલાસિયા ગામમાં સ્વચ્છતા બાબતે ઘણી બધી જાગૃતતા આવેલી છે. દરેક માણસોના ઘરે ઘરે ડસ્ટબિન આપેલા છે. ડસ્ટબિનના ભરાઈને પછી સફાઈ કામદારો દ્વારા ડસ્ટબિન લઈને એક કન્ટેનર લાવવામાં આવેલું છે. કન્ટેનરમાં અમે ભરીને ટ્રેક્ટર દ્વારા તેના ડસ્ટબિન સાઈડ ઉપર નાખીને આવીએ છીએ. એ બાબતે ગામમાં પણ બાળકો દ્વારા ગામના દરેક ફરિયાભાઈઓ મીટિંગ કરીને પણ સ્વચ્છતા બાબતે જાગૃતિના ઘણા બધા કામો કર્યા છે. ગામના ફરતા ખેડૂતોને જવા આવવા માટે ઘણા બધા નાળિયાના પ્રશ્નો હતા તો એ બધા પણ રોડ મંજૂર કરીને પાકા ડામરના રોડ બનાવી દીધેલા છે. તેમજ ફરી ફરી આરસીસી તેમજ પ્રેયર પ્લાન્ટનું કામ પણ થઈ ગયેલું છે. અને પાણીનો પ્રશ્ન હતો, પાણીના પ્રશ્નો માટે વાસ્મો દ્વારા બિલાસિયા ગામમાં 42 લાખ રૂપિયાનું ખર્ચે 80,000 લિટરની ટાંકી તેમજ ગામને ફરતે પાણીની લાઈન નાખી દેવામાં આવેલી છે, જેથી ગામમાં પાણીનો પ્રશ્ન સોલ્વ થઈ ગયેલો છે. અને ભવિષ્યમાં પણ હજુ પણ સારા એવા કામો થાય એવા અત્યારના સરપંચ જોડે મારી આશા છે. સોનલબેન, જો વાત કરીએ તો પહેલા આપની પાસે જયારે